કે સલ્ફર નાખવું યોગ્ય સમયે, જેનાથી તેલની ટકાવારી વધે. બીજું કે મગફળી 50-60 દિવસની થાય ત્યારે એનો વૃદ્ધિ અટકાવવા, વૃદ્ધિ અવરોધકનો છંટકાવ કરવો. બરાબર, મગફળી પાકવાની થાય ત્યારે વૃદ્ધિ વધારવા, એટલે કે દાણાની સાઇઝ વધારવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી. તો હવે 2-3 એવી વસ્તુ છે કે એને આપણે જો મગફળીમાં ધ્યાન રાખીએ તો ઉત્પાદન છે એ સારામાં સારું આપણને મળે. એટલે આપણે જ્યારે આવી મિટિંગ રાખીએ ને ત્યારે જે હાલના જે પ્રશ્નો હોય ને એના ઉપર ચર્ચા કરશું વધારે. બરાબર, કે આપણે હવે આ અત્યારમાં મગફળી છે એ 20 દિવસની 30 દિવસની થઈ છે, તો એમાં આપણે હવે આગળની માવજત શું કરવી જોઈએ, કે જેથી કરીને તમને તાજું યાદ રહે. હવે અત્યારમાં હું આ બધી વસ્તુ કહી દઈ ને તો એ જ્યારે સમય આવશે ને ત્યારે ભૂલાઈ ગયું હશે, મગજમાં નહીં હોય. અને આપણે અત્યારમાં ફોન બધાય પાયા છે પણ ફોન કરવાની સમય કોઈ પાયા નથી. તમે જોયું હશે કે બધાએ આપણે વસ્તુ એ જ છે ને કે ભાઈ તાવ આવે તો આપણે ડૉક્ટરને બતાવવા જઈએ છીએ. જાઓ છો ને બધા, કોઈ મેડિકલે જઈને દવા લઈ આવો છો તમે? આપતા નથી ને, તો આપણે એગ્રોવાળા દવા આપે છે એટલે આપણે લઈ આવીએ છીએ. હા, એક ની બે. અને આપણે એમાંથી જુઓ તમે, આપણે કેટલા એડવાન્સ છીએ એની વાત કરું હું. આપણને તાવ આવતો હોય ને એટલે આપણને ડૉક્ટર એમ કહે ને જોઈન કે આ લખી દે, આ દવા લઈ લેજો સાહેબ, હજી એક વાર તપાસ કરી લો ને, રિપોર્ટ કરાવી નાખો એમ, એટલે ખબર પડે એમ. તો ઓલો એમ કે જરૂર નથી, ના ના સાહેબ કરાવી નાખો ને એમ, કારણ કે આપણા શરીરનું છે એટલે જરૂર નથી ને તોય આપણે રિપોર્ટ કરાવી નાખશું. એ જ રીતે આપણે આપણા જે પાક છે એની અંદર તકલીફ પડે છે, આપણને ખબર છે કે ભાઈ દર વર્ષે હુકારો આવે છે, કેમ આવે છે, મારે કાઢવો છે જડમૂળમાંથી, શું કરવું જોઈએ, આ જાણવાની કોશિશ આપણે કોઈ કરીએ છીએ. મૂંડા આવે છે, મૂંડાને અટકાવવા મારે શું કરવું જોઈએ. જો હકીકતમાં આપણા વિસ્તારમાં મૂંડા આવે છે તો અત્યાર દિનો તમને હું આની વાત કરી દઉં. થોડીક મૂંડા આવતા હોય ને તો સાહેબે વાત કરી ઈપીએની વસ્તુ સારી જ છે. ન આવે એના માટે પહેલાં સૌથી પહેલી આપણી પ્રાયોરિટી શું હોય કે મારા ખેતરમાં ગળે જ નહીં, એના માટે શું કરવું જોઈએ. તો અત્યારમાં સારામાં સારો સમય છે, જે આપણે અગાઉ મિટિંગ કરી એટલા માટે જ કરી કે ભાઈ અત્યારમાં શું ધ્યાન રાખવું જોઈએ. મૂંડા તમારા વિસ્તારમાં આવતા હોય ને તો સૌથી પહેલાં હેડેપાળા જે કંઈ ઝાડવા છે ને એમાં તમે પહેલો અને બીજો વરસાદ થાય ને ત્યારે જોજો. ખાલી પહેલો અને બીજો વરસાદ થાય ને, શરૂઆતના 2 વરસાદ, ત્યારે તમે જોજો જે બાવળીઓ હશે, હરગવો હશે, લીમડો હશે, આપણો ખેતરને કાંઠે જે ઝાડવું હશે ને ત્યાં નાના કાળા ગીંગા હશે. એ શું હોય છે, એ આપણને કરતા નથી એટલે આપણને એમ લાગે કાંઈ નુકસાન નથી કરતા, નથી કોઈ પાકને ખાતા, કારણ કે એ સમયે ખેતરમાં કાંઈ પાક નથી હોતો એટલે આપણને એમ લાગે કાંઈ છે નહીં. પણ એ આપણે કહેવાય ને મૂંડા, સફેદ ઘેણ, એના પુખ્ત છે. કીટ પુખ્ત એટલે એનો કહેવાય ને છેલ્લું સ્ટેજ. હવે એ વરસાદ થાય ને એટલે ખેતરની બહાર નીકળે, એનું જીવન ચક્ર જાણીને ત્યારે આ બધું ખ્યાલ આવે. વરસાદ થાય ને એટલે એ બહાર નીકળે, એનો સમય આવ્યો. બહાર નીકળે ને એ ખાવાનું ગોતે, એટલે જે હેડેપાળા ઝાડવા હોય ને, બાવળીઓ, હરગો, લીમડો, જે ઝાડવું મળે ને ત્યાં એ ચોટે ને ખાઈ જાય. ખાઈ પીને તાજા માજા થાય, પછી નર અને માદા બે ફલિનીકરણ કરે ને ઈંડા મૂકવા આપણા ખેતરમાં આવે. તો આપણું કામ શું હોવું જોઈએ કે જેવા એ ખાવા બહાર નીકળે ને એટલે ઝાડવે જ પતાવી દેવા. તો એ ખાઈ પીને તાજા મજાથી ઈંડા મૂકવા માટે આપણા ખેતરમાં ન જાય, એના માટે શું કરવું જોઈએ. તો આપણા હેડેપાળે જે કંઈ પણ ઝાડવું છે ત્યાં આપણે દવાનો છંટકાવ કરીએ કે જેથી કરીને એ ગેંડા છે એ નાશ પામે. એ ન થઈ શકે એમ હોય તો ઝાડવાનું પ્રુનિંગ કરી નાખીએ, કટિંગ કરી નાખીએ, એક જ ઝાડવું રાખીએ અને ત્યાં લાઇટ ટ્રેપ ગોઠવી દઈએ. લાઇટ ટ્રેપમાં તો ખબર છે ને, હાદો બલ્બ ગોઠવી જોઈએ ને તોય હાલશે, આમાં કાંઈ એવો ખર્ચો કરવાની જરૂર નથી. લાઇટ ટ્રેપ લેવા જવું તમારે, પીળો બલ્બ આવે ને 10-15 રૂપિયાવાળો, એ ગોઠવી જો, હેઠે પાણીનું તગારું ભરીને મૂકી જો, સવાર દાંત એ તગારું ભરાઈ જાય. આ સિમ્પલ વસ્તુ છે, આમાં કાંઈ ખર્ચો નથી એવો. તો એ હા એના જ વારસદાર એ પકડાઈ જાય ને એટલે તમારા ખેતરમાં મૂંડું નહીં આવે. બીજું કે જ્યારે આપણે મગફળી વાવીએ ત્યારે પાયાની અંદર દેશી ખાતરની હારે મેટારેઝિયમ પાવડર ભેગો ભેળવીને નાખી દઈએ કે જેથી કરીને ઉધય, તળકીડી, મૂંડા આ બધાનો પ્રશ્ન નહીં રહે. તળકીડીનો પ્રશ્ન હોય તો એમાંય તમને ફાયદો થાય. એટલે વસ્તુ હાવ નાની નાની છે પણ એના યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિથી આપણે વાપરશું તો આપણને 100% રિઝલ્ટ આ બધાની અંદર મળશે. એટલે થોડી કીટની વાત કરી દઉં કે આની અંદર આપણે જે ખેતીમાં આપણા મગફળીની અંદર કયા કયા પ્રશ્નો આવે છે ને એ બધાને સંયોજન કરીને આપણે આખી કીટ બનાવેલી છે. જેમ કે મગફળી ઉગે એટલે તરત સૌથી પહેલી વસ્તુ હોય પટ મારવાની વસ્તુ હોય, તો પટની અંદર આપણે રાઇઝોબિયમ કલ્ચર આપીએ છીએ.
કહેવાય ને કે જે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે અત્યારમાં, તો એ જમીનને પાછી ફળદ્રુપ બનાવવા માટે સૌથી કામ કરતું હોય તો એ બેક્ટેરિયા હોય. એમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા છે, એટલે આપણે 6 જાતના બેક્ટેરિયા આની અંદર ઇન્ક્લુડ કરી લીધેલા છે. એક રાઇઝોબિયમ સ્પેશિયલી મગફળી માટેનું છે, કે જેથી કરીને એની અંદર તમે જોયું છે કે મગફળીની અંદર નાની નાની ગાંઠો હોય, એ ગાંઠો રાઇઝોબિયમ બેક્ટેરિયાની હોય. આપણે મગફળીમાં યુરિયા શું કામ નથી આપવું પડતું, કારણ કે એની હેઠે પેલી ગાંઠો હોય ને, એટલે એ યુરિયાની જ ગાંઠો છે એમ ગણી લેવાની, કારણ કે એ હવાનો નાઇટ્રોજન લઈને જ્યાં મૂકે છે. તો એ વધે એટલા માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા, અને બીજા 5 બેક્ટેરિયા એનપીકે કન્સોર્ટિયાની અંદર આવે, એટલે જેથી કરીને આપણી જમીન છે એ ફળદ્રુપ બને. બીજું તમે જોયું છે કે શરૂઆતમાં ઉગશુકનો રોગ આવે, કાળી ફૂગ લાગે જેવા છોડવો ઉગે, એટલે તો કાળી ફૂગના નિયંત્રણ માટે સુડોમોનાસ બરાબર સારામાં સારું ઓર્ગેનિક વસ્તુ છે, કે એ તમે જમીનમાં શાની અંદર દેશી ખાતરમાં અથવા એડીના ખોળમાં મિક્સ કરીને આપી જુઓ, તો આપણે શરૂઆતમાં જે કાળી ફૂગ છે એનો પ્રશ્ન ઓછો આવે. આ બધા આગોતર આયોજન છે, જે કહેવાય ને કે નુકસાન ન થાય અથવા ઓછું થાય અથવા ન આવે એના માટેના બરાબર. અને આમાં કહેવાય ને કે રિઝલ્ટ છે આના સારામાં સારા મળે. આયુર્વેદિક કહેવાય ને આપણે કે ભાઈ ધીમે ધીમે મળે પણ સારો રિઝલ્ટ મળે, અને જે કાઢે તો જડમૂળમાંથી કાઢી નાખે, એટલે આવી વસ્તુઓ છે બધી. એટલે કાળી ફૂગના નિયંત્રણ માટે સુડોમોનાસ છે. પછી આપણે રાખોડી આવે છે, રાખોડી તો ખબર હોય ને સફેદ ફૂગ, તો સફેદ ફૂગની અંદર સારામાં સારું કામ કરતું હોય તો ટ્રાયકોડરમાં વીરડી અથવા ટ્રાયકોડરમાં આર્જેનિયમ પાવડર બરાબર સારામાં સારું ફૂગનાશક છે, કે એ સુકારાની ફૂગને હાવ જમીનમાંથી નાબૂદ કરી નાખે, તો એને પણ આપણે કીટની અંદર સામેલ કરેલું છે. એની પછી છે તેલીબિયા પાક છે, સાહેબે વાત કર્યું કે સલ્ફર અને એરડીનો ખોળ જે જમીનમાં સેન્દ્રિય તત્વો ઉમેરે, સલ્ફર આપે, બધું કામ કરે બરાબર. એ જ રીતે મગફળી પીળી પડી જવાના ઘણા પ્રશ્નો છે. ફેરસની ઉણપ આવે, આપણી જમીનમાં ફેરસની ઉણપ હોય તો મગફળી પીળી દેખાય. પીળી દેખાતી હોયનો મતલબ કે એની અંદર લોહ તત્વ નથી, લોહ તત્વ ન હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય એટલે ખોરાક ન બને, ખોરાક ન બને એટલે દોડવો ન બે. આ છેલ્લી કહેવાય ને કે ઉતારો નથી બેહતો એનું કારણ આ હોય, પીળી રહી ને મગફળી તો ઉતારો ન બેહે, દોડવા ન બેહે. એટલે આ બધા પ્રશ્નોનું સોલ્યુશન માટે મગફળી આપણી લીલી છમ રહે એના માટેનું જે કહેવાય કે નોવેલ જે બનાના સ્યુડો સ્ટેમ કે કેળના થડનો રસ કહેવાય આમ આદેશી ભાષામાં, એનો કે એની અંદર ભરપૂર માત્રાની અંદર સૂક્ષ્મ પોષક તત્વો હોય, તો એના છંટકાવથી આ બધી જે કહેવાય કે મગફળીની પીળાશ આપણે દૂર કરીએ છીએ. સાથે માઇક્રોમિક્સ ગ્રેડ 4 પણ નાખી શકાય, કે જેથી કરીને ફેરસની ઉણપ વધુ હોય તો એ પણ આપણે દૂર કરી શકીએ. તો આવી બધી વસ્તુઓ જેટલી આમાં જરૂરી છે મગફળીની અંદર, કે પહેલેથી લઈને છેલ્લે સુધી, એ બધી આ કીટની અંદર સામેલ છે બરાબર. એ આપણે વારંવાર જે આપણે જ્યારે મળવાનું થશે મિટિંગમાં, ત્યારે આપણે કઈ રીતે વાપરવી, કઈ SNPV ને HNPV ની મેં વાત નથી કરી, પણ એ પણ કરી દઉં કે મગફળીમાં 2 પ્રકારની ઈયળો આવે, લીલી ઈયળ, લશ્કરી ઈયળ, અને કહેવાય કે લીલા તડતડિયા મોલો મશીન એ તો પ્રમાણ હાવ ઓછું હોય છે બરાબર, પણ આવે તો પણ એના નિયંત્રણ માટેને આપણે આની અંદર કીટમાં રાખેલું છે કે વાયરસના દ્રાવણ HNPV ને SNPV સ્પોડોપ્ટેરા ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ બરાબર, હેલિયોથિસ પોલીહાઇડ્રોસિસ વાયરસ, આ શું છે કે એક પ્રકારનું વાયરસનું દ્રાવણ છે. હવે તમને બધાને ખ્યાલ છે વાયરસની કોઈ દવા નથી હોતી, આપણે કોરોના વખતે તમે બધાએ જોઈ લીધું છે, વાયરસની કોઈ દવા ન હોય. હો ભાઈ, દવા છે નહીં હોય કે વાયરસથી જે નુકસાન થાય ને એ નુકસાનને ઓછું કરવા માટે અથવા એના જે લક્ષણો હોય ને ઓછા કરવા માટે અથવા દૂર કરવા માટેની દવા હોય. આપણે તમને ખબર છે કોરોના જો હોય છે ને તો એને દવા એની આપે શરદી ઉધરસની, કફ નો જામે એની બરાબર, કારણ કે વાયરસની દવા હોતી નથી. એટલે આમાં આ જે ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ જે કહેવાય કે લશ્કરી ઈયળ અને લીલી ઈયળ આ બંનેના અલગ અલગ આવે, એ છે એ દ્રાવણ એ ઈયળોમાંથી જ બનાવેલા હોય, એ ઈયળોને ક્રશ કરીને પછી એમાંથી દ્રાવણ બનાવેલું હોય, અને એ દ્રાવણનો છંટકાવ કરો એટલે 100% તમને ઈયળોનો કંટ્રોલ મળે. જો એકવાર એ વાયરસ લાગી જો ઈયળમાં તો એ ઈયળ 100% મરે, આવી એનો રિઝલ્ટ છે. એટલે એ પણ આપણે આની અંદર કીટની અંદર સામેલ કરવાનું છે. તો આ બધી વાત છે આખી કીટની બરાબર. હવે જે મેં સૌથી પહેલી અગત્યની વાત કરી હતી જમીન ચકાસણી કરાવવાની તમારે બધાને ફરજિયાત છે. જેને પણ આ કીટમાં આપણે કહેવાય કે નિદર્શન લેવું હોય તો તમારી જમીન ચકાસણી કરાવવી ખાસ જરૂરી છે.